નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન પ્રકરણ અગિયારમાં આપણે અભ્યાસ કરતા હતા કે બળને કારણે પદાર્થની ગતિની જે અવસ્થાઓ છે એ ગતિની અવસ્થાઓ વિશે આપણે અભ્યાસ કરતા હતા તો ગતિમાન વસ્તુની ગતિની દિશા પર બળની કઈ અસરો થાય છે આપણે જોઈએ છે તો એના માટે એક પ્રવૃત્તિ જોઈએ છે કે એમાં એક દડો લઈએ અને સમતલ સપાટી પર મૂકીને તેને થોડો ધક્કો મારીને ગતિમાં લાવીએ હવે કંપાસ બોક્સની જે માપપટ્ટી છે એ ગતિ માર્ગમાં જે બોલ ગતિ કરે છે એમાં રાખવામાં આવે છે આમ કરવાથી ગતિમાન દડા પર બળ લગાડો બરાબર અને દડો માપપટ્ટીને અથડાયા પછી એની દિશામાં ગતિ ચાલુ રાખશે બરાબર એટલે કે જે આપણે દડો ગતિ કરે છે અને એની વચ્ચે આપણે જો માપપટ્ટી રાખીશું તો એમાં શું પ્રકારનો ફેરફાર થશે એ જોવાનો છે તો પ્રવૃત્તિનું વારંવાર આપણે પુનરાવર્તન કરીશું તેવી રીતે ગતિમાન દડાને અવરોધવા માટે માપપટ્ટી રાખીને ગતિમાન માર્ગમાં કયા પ્રકારનો ખૂણો બનાવે છે એટલે કે ફૂટપટ્ટી અને બોલ વચ્ચે કયા કેટલા પ્રકારનો ખૂણો બને છે એના વિશે આપણે સમજણ મેળવીશું તો દરેક કિસ્સામાં માપપટ્ટીને અથડાયા પછી દડાની જે ગતિની દિશાના અંગેનો આપણે અવલોકન કરીશું બરોબર છે દડો જે અથડાય છે માપપટ્ટીને એની દિશામાં કયા પ્રકારનો ફેરફાર જોવા મળ્યો છે એ પણ આપણે જોઈશું બરાબર તો આમ અવલોકન પછી આપણને ખબર પડે છે કે માપપટ્ટી ગતિમાન દડાના માર્ગમાં મૂકવાથી તેના ઉપર બળ લાગે છે બરોબર અને બળ લાગવાને કારણે દડો માપપટ્ટીને અથડાયા પછી તે જ દિશામાં ગતિ ચાલુ રાખતો નથી બરોબર એટલે કે જો બળ લગાડવામાં આવે વચ્ચે અવરોધ આવે તો અવરોધ લાગવાને કારણે ગતિની દિશામાં ફેરફાર થતો આપણને જોવા મળતો હોય છે તો આ માપપટ્ટીને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી તે દડાની ગતિ માર્ગ સાથે જુદા જુદા કોણ બનાવે છે તો દરેક વખતે દડો પોતે અથડામણ બાદ માપપટ્ટી સાથે જુદા જુદા ખૂણોમાં ફંટાઈ જતો હોય છે એટલે કે જુદા જુદા ખૂણાઓ બનાવી શકતો હોય છે તો આપણે અવલોકનમાં આપણે જોયું કે એક ખૂણો બદલાય તેમાં બીજો ખૂણો પણ શું થાય છે બદલાતો આપણને જોવા મળે છે તો આ વાત પરથી ખબર પડે છે કે ગતિની જે દિશા હોય છે એને એ દિશાની વચ્ચે બીજો કોઈ અવરોધ આવે તો એને કારણે ગતિની જે દિશા છે પોતે બદલાઈ જતી હોય છે તો નિર્ણય એ કરી શકીએ છીએ કે આપણે ગતિમાન દડા ઉપર બળ લગાડવાથી દડાની ગતિની ઝડપ અને ગતિની દિશા બંને બદલાય છે અને દડાની ગતિની અવસ્થા પણ બદલાય છે કેટલી વખત ગતિની અવસ્થા એટલા માટે કહું છું કે કેટલી વખત એ પોતે વધી પણ જાય છે અને કેટલી વખત ઘટી પણ જતી હોય છે આમ વોલીબોલની રમતમાં ખેલાડીઓ અવારનવાર ગતિના દડાને ગતિમાન દડાને તેમના સાથી ખેલાડીઓને ધક્કો મારીને એક ટીમમાંથી બીજા ટીમમાં મોકલતા હોય છે તો ક્યારેક ધક્કો મારીને અથવા ફટકો મારીને ટેનિસની રમતની અંદર પણ એ કોર્ટની અંદર બીજી બાજુ એ મોકલવાનો પ્રયત્ન કરે છે ટેબલ ટેબલ ટેનિસમાં પણ એવું હોય છે એવી રીતે ટેનિસની રમતમાં પણ આપણે એવું જોઈ શકીએ છીએ ક્રિકેટમાં પણ હોય છે કે બેટ્સમેન છે બેટ વડે ફટકો મારે છે બેટથી ફટકો મારે છે અને દડા ઉપર અને દડો લાગતો હોય છે અને પછી એ ફટકો મારી અને બોલને છે એ પોતે બીજી દિશામાં ઝડપથી મોકલતો હોય છે તો આ રીતે આપણે ઘણું બધું જે ગતિમાન પદાર્થ છે અને એના ઉપર બળ લગાડવામાં આવે તો એની જે દિશા છે અને એની ગતિની અવસ્થા છે એમાં ફેરફાર થતો જોવા મળે છે આ બધા ઉદાહરણોમાં ગતિના દડા ઉપર બળ લગાડવાથી ઝડપ અને ગતિની દિશા પણ શું થાય છે બદલાઈ જતી હોય છે બરાબર તો ગતિમાં દડા ઉપર બળ લગાડવાથી ઝડપ અને ગતિની દિશા પણ આપણને બદલાતી જોવા મળતી હોય છે બરાબર તો આ રીતે આપણે પદાર્થની ઝડપ કે દિશા બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે તેમ કહેવામાં આવતી હોય છે બરાબર તો પદાર્થની ઝડપ કે દિશા બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા બદલાય એવું આપણે કહી શકીએ છીએ આમ પદાર્થ ઉપર લાગતું બળ પદાર્થની ગતિની અવસ્થામાં શું કરે છે ફેરફાર કરે છે એ અવસ્થા એટલે એટલે કે ગતિ વધી શકે છે અને ગતિ ઓછી પણ થઈ શકે છે તો પદાર્થની ગતિની અવસ્થા તેની ઝડપ અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે બરાબર એને ઝડપ દ્વારા પણ દર્શાવવામાં છે કેટલા ઝડપથી આવે છે પદાર્થ અને કઈ દિશામાં આવે છે એ પણ આપણે વર્ણવી શકીએ છીએ તો સ્થિર અવસ્થાને શૂન્ય ઝડપવાળી અવસ્થા ગણવામાં આવે છે ક્યારે પણ પદાર્થ શરૂઆતની જે ઝડપ છે હંમેશા શૂન્ય જ હોય છે છતાં પણ તેને સ્થિર અવસ્થામાં છે એવું કહી શકીએ છીએ પદાર્થ સ્થિર હોય કે ગતિમાં હોય પણ બંને ગતિની અવસ્થા જ કહેવામાં આવે છે સ્થિર અવસ્થામાં પદાર્થની ઝડપ શૂન્ય હોય છે બરાબર તો એને આપણે સ્થિર અવસ્થા કહેવામાં આવે છે આપણે સામાન્ય રીતે અનુભવીએ છીએ કે ઘણી વખત બળને કારણે પદાર્થની ગતિની અવસ્થા બદલાતી નથી જો કેટલી વખત એવા પણ હોય છે કે આપણે ગમે તેટલું બળ લગાડીએ તો પણ એના પર કોઈ અસર થતી નથી દાખલા તરીકે ભારે ભરેલું બોક્સ છે અને એમાં તમે તાકાત લગાવો તો એટલું બળ લગાડવા છતાં પણ ખસતું નથી કારણ કે તમારું જે મૂલ્ય છે એ મૂલ્ય પરિણામી જે બળનું મૂલ્ય છે તમારે એના ઉપર લાગતું નથી અને વસ્તુ ભારે હોય છે તો વસ્તુ ભારે હોવાને કારણે એના પર કોઈ અસર જોવા મળતી નથી તેવી રીતે દિવાલ પર ધક્કો મારીએ તો પણ એમાં કોઈ પણ પ્રકારની આપણને અસર દેખાતી નથી બરાબર તો આમ આપણે ઘણી બધું જોઈ શકીએ છીએ હવે જોઈએ કે બળ પદાર્થનો આકાર બદલી શકે છે તો આપણે વિવિધ પ્રકારની પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો છે એમાં જોઈએ કે પ્લેટમાં રાખેલો જે કણક છે એટલે કે લોટ આપણે રોટલી બનાવીએ છીએ તો કો જે પેલો પિંડો બનાવીએ છીએ તો એ વખતે આપણે એને દબાવવામાં આવે છે અને આકારમાં આપણને ફેરફાર થતો જોવા મળે છે સાયકલની સીટમાં જડેલી જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગને સીટ ઉપર બેસાડવાથી પણ સીટના આકારમાં આપણને ફેરફાર થતો જોવા મળે છે બે ઈંટો વચ્ચે મૂકેલી પ્લાસ્ટિકની કે ધાતુની મધ્ય ભાગમાં જે વજન મૂકવાથી તો આકારમાં પણ આપણને ફેરફાર થતો જોવા મળે છે તો આપણે નિર્ણય એ કરી શકીએ છીએ કે તો જ્યારે આપેલ વસ્તુ ગતિ કરતા કરવા માટે મુક્ત ન હોય ત્યારે આકાર બદલાઈ શકે છે તેવી રીતે વસ્તુ પર બળ લગાડવામાં આવે તો પણ આકાર બદલાઈ શકે છે આમ ફૂલાવેલા ફુગ્ગાને અથેળી વચ્ચે દબાવવામાં આવે તો પણ આપણે આકાર બદલી શકીએ છીએ બરોબર તો રબ રબરના દડાને પણ બદલવાથી તેનો આકાર આપણે બદલી શકતા હોઈએ છીએ બરોબર રબરના દડાને બળ જે દબાણ લગાવવામાં આવે છે તો છતાં પણ તેનો આકાર આપણે બદલી શકીએ છીએ તો કોઈપણ પદાર્થ ઉપર લગાડવાથી બળ લગાડવાથી તેનો આકાર બદલી શકાય છે તો આ બધી પ્રવૃત્તિ પણ સમજી શકાય છે કે બળ કોઈપણ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે છે તેવી જ રીતે જે પદાર્થ ગતિમાં હોય છે તેની ઝડપમાં પણ ફેરફાર કરી શકે છે ગતિમાન પદાર્થની દિશામાં પણ ફેરફાર કરી શકાય છે અને પદાર્થનો જે આકાર છે તો આકારમાં પણ ફેરફાર કરી શકાય છે આમ આ બધામાંથી થોડી અથવા બધી જ અસરો ઉત્પન્ન કરી શકે છે તો બળ છે એ મુખ્ય હોય છે અને બળ દ્વારા આપણે ઘણી બધી વસ્તુઓમાં એની અવસ્થામાં એની ગતિમાં એની દિશામાં અને એના આકારમાં આપણે ફેરફાર કરી શકતા હોઈએ છીએ બરાબર તો બળ બધામાંથી એક અથવા વધારે અસરો પણ ઉત્પન્ન કરી શકે છે બરાબર એક પણ કરી શકે અને એના કરતાં વધારે પણ કરી શકતા આપણે જોઈ શકીએ છીએ તો આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી બરાબર છે આ બધી કોઈ પણ અસરો છે બળ વગર થઈ શકતી નથી સામાન્ય જો પદાર્થ એની સ્થિર અવસ્થામાં હોય તો પણ કોઈ પ્રકારની અસર એના પર જોવા મળતી નથી આમ બળ લગાડ્યા વગર કોઈ પદાર્થ આપમેરે ગતિમાં પણ આવી શકતો નથી બળ લગાડો તો જ પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવી શકે છે આપમેળે ગતિની દિશા પણ બદલાતી બદલાતી બદલી શકાતી નથી ને આપમેળે પોતાનો આકાર પણ બદલી શકાતો નથી તો આવું આપણને ઘણું બધું જોવા મળતું હોય છે તો બાકીનું હવે પછી જોઈશું આભાર